હાલોલ નગરના રાજમાર્ગો ઉપર ભગવાન શ્રી રામદેવજી મહારાજના 11મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ. હાલોલ નગરના સ્ટેશન રોડ પર જૂની કોર્ટ સામે આવેલ ભગવાન રામદેવજી પીર મંદિર ખાતે અલગ ધણીની અસીમ કૃપાથી તેમજ વિષ્ણુ અવતારી સિદ્ધ ભગવાન શ્રી રામદેવજી પીરની અસીમ કૃપાથી અને પીર બાલકદાસજી રઘુનાથ પીર ધૂણી આશ્રમ ઢાલોકવાડાની પાવન ઉપસ્થિતિમાં ભગવાન રામદેવજી મહારાજનો 11મો પાટોત્સવ ભારે ધાર્મિક વાતાવરણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રંગે ચંગે યોજાયો હતો, જેમાં રામદેવજી મંદિર ખાતે ગત રોજ રાત્રિના સુમારે 10 કલાકે ભાવિ ભક્તોની હાજરીમાં ભજન કીર્તન અને સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જે બાદ આજે રવિવારના રોજ ભગવાન રામદેવજી પીરના મહાઆરતીનો કાર્યક્રમ સવારના સુમારે 8 કલાકે યોજાયો હતો, જેમાં મહાઆરતી બાદ ભગવાન રામદેવજી પીર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં રામદેવ યુવક મંડળ અને સમસ્ત મારવાડી સમાજના અગ્રણીઓ દ્વારા યોજવામાં આવેલ આ શોભાયાત્રા રામદેવજી મંદિર ખાતેથી નીકળી પાવાગઢ રોડ અને બજાર ખાતે રહી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને સમગ્ર નગરને ભક્તિમય વાતાવરણથી રંગી દીધું હતું, જેમાં ધાર્મિક સંગીતના સુર તાલે ભગવાન શ્રી રામદેવજી મહારાજના સ્તુતિ ભજનો અને ગુણગાન કરતી શોભાયાત્રા રંગે ચંગે સમગ્ર નગર ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમસ્ત હાલોલ નગર સહિત તાલુકાના તેમજ આસપાસના પંથકના સમસ્ત મારવાડી સમાજના મહિલાઓ પુરુષો અબાલ વૃદ્ધો અને મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ જોડાયા હતા, જ્યારે હાલોલ નગરના પૂર્વ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ પટેલ સહિત અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ પણ આ શોભાયાત્રામાં જોડાઈને ભગવાન રામદેવજી મહારાજના 11મા પાટોત્સવની ઉજવણીના સહભાગી બન્યા હતા, જેમાં શોભાયાત્રા બાદ સમસ્ત મારવાડી સમાજના ભક્તો સહિત ભાવિ ભક્તજનો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જ્યારે રામદેવજી મહારાજના 11મા પાટોત્સવ નિમિત્તે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ભવ્ય શોભાયાત્રાનું સફળ સંચાલન રામદેવ યુવક મંડળ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.